નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ પરેશરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈવ પેશન એમાં આજે આપણે ભાગ નંબર ત્રીસ જોવાના છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ લોક કલા ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા કયો મહત્ત્વનો પુરસ્કાર છે આપવામાં આવે છે ઓપ્શન એ જયશંકર સુંદરી પુરસ્કાર ઓપ્શન બી ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર ઓપ્શન સી દલપતરામ પુરસ્કાર અને ઓપ્શન ડી નરસિંહ મહેતા પુરસ્કાર તો શું જવાબ આવશે ઓપ્શન બી ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર લોક કલા ક્ષેત્રે છે કયો એવોર્ડ આપવામાં આવે છે તો કે ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર આપવામાં આવે છે હવે આ પુરસ્કારની રકમ છે એ કેટલી આપવામાં આવે છે તો કે એક લાખ રૂપિયા આપવામાં આવે છે બાકીના એવોર્ડની વાત કરીએ તો કે ભાઈ જયશંકર સુંદરી પુરસ્કાર તો કે નાટ્ય કલા ક્ષેત્રે આપવામાં આવે છે કેમ કે જયશંકર જે વ્યક્તિ છે એમણે જેટલા પણ પોતાના છે એ પાત્રો ભજવેલા છે એમાં પોતાના જીવનનું એવું કહેવાય છે કે ભાઈ એકથી બે જ પાત્ર છે એ પુરુષ વેશે ભજવેલા છે બાકીના બધા જ પાત્રો છે એ કયાના વેશે ભજવેલા હતા તો કે સ્ત્રી પાત્રો તરીકે ભજવેલા હતા આથી એમની મૂળ અટક શું હતું તો કે ભોજક જયશંકર ભોજક હતી પણ એમણે સુંદરીનું પાત્ર ભજવતા હોવાથી એમનું શું ઉપનામ પડી ગયું હતું તો કે જયશંકર સુંદરી ઉપનામ એમનું પડી ગયું હતું કયા ક્ષેત્રે આપવામાં આવે છે એવોર્ડ તો કે નાટ્ય કલા ક્ષેત્રે કેટલી રકમ આપવામાં આવે છે તો કે પચાસ હજાર છે એને પુરસ્કારની રકમ આપવામાં આવે છે ત્રીજો વાત કરીએ દલપતરામ પુરસ્કાર તો કે એ કયા ક્ષેત્રે આપવામાં આવે છે તો કે કવિતા એટલે કે ગુજરાતી સાહિત્યના કવિઓનું કવિતામાં જેટલું સારું યોગદાન હોય તો એ કવિતાના યોગદાન બદલ છે એમને કયો એવોર્ડ આપવામાં આવે છે તો કે દલપતરામ પુરસ્કાર એવોર્ડ આપવામાં આવે છે અને આની રકમ કેટલી હોય છે તો કે પચીસ હજાર છે એમની રકમ આપવામાં આવે છે ચોથો વાત કરીએ નરસિંહ મહેતા પુરસ્કાર તો કે એમ કહી શકાય ગુજરાતી સાહિત્યનો સા સર્વોચ્ચ પુરસ્કાર છે નરસિંહ મહેતા પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે જેમની રકમ એટલે કે એક લાખ એકાવન હજાર છે એ એમનું ઇનામ આપવામાં આવે છે એટલે સાહિત્ય ક્ષેત્રે આ બધામાંથી છે એ સૌથી વધારે ઇનામ એમનું આપવામાં આવે છે આ છે એવોર્ડ જૂનાગઢ ખાતે આપવામાં આવે છે રૂપાયતન સંસ્થા દ્વારા એટલે કે નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા છે એ આ છે એ એવોર્ડ છે એ આપવામાં આવે છે અને આ કયા વ્યક્તિના હસ્તે આપવામાં આવે છે તો કે મોરારી બાપુના હસ્તે છે એ આપવામાં આવે છે અને ક્યાં આપવામાં આવે છે તો કે જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં છે એ આ એવોર્ડ આપવામાં આવે છે તો મિત્રો આટલી આમાંથી માહિતી યાદ રાખવાની છે જ્યારે આપણે એક એવોર્ડનો અલગથી વિડીયો બનાવીશું ત્યારે સંપૂર્ણ છે એ એવોર્ડની ચર્ચા કરીશું કે ભાઈ કયા ક્યાંથી એમની શરૂઆત થઈ પ્રથમ કોને મળ્યો છેલ્લે કોને મળ્યો એ સંપૂર્ણ ચર્ચા આપણે એમાં કરીશું તો આમાં આપણે આ આ સવાલમાં આપણે આટલું રાખીશું આગળ વધીએ પ્રશ્ન નંબર બે જોઈએ તો બે પ્રશ્ન નંબર બે આપેલો છે કે ભાઈ કડવાના બદલે કડવાના બદલે મીઠા જે એ સંઘના પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે એટલે કે જે કડવા સાહિત્યનો પ્રકાર છે એમની જગ્યાએ એને કડવાને બદલે શું કીધું હતું મીઠા એ કોણે કીધું હતું ઓપ્શન એ દયારામ ઓપ્શન બી પ્રેમાનંદ ઓપ્શન સી નર્મદ અને ઓપ્શન ડી અખો તો શું જવાબ આવશે મિત્રો તો કે ઓપ્શન એ દયારામે છે એ કડવાને બદલે શું કીધું હતું એમને તો કે મીઠા તરીકે પ્રયોજ્યા હતા હવે આ દયારામ છે એ શેની સાથે અથવા એમને કયું સાહિત્ય પ્રકાર વખણાય છે તો કે દયારામની ગરબી છે એ ખૂબ જ વખણાય છે એટલે કે ગરબી કોની વખણાય છે તો કે દયારામની વખણાય છે અને ગરબો કોનો વખણાય છે તો કે વલ્લભ મેવાડાનો ઓળખણાય છે પણ દયારામની વાત કરીએ મિત્રો તો કે એમણે કૃષ્ણ ભક્તિમાં છે એ પોતાનું જીવન સમર્પિત કરી હતું એટલે એમ કહી શકાય કૃષ્ણ ભક્તિ માટે જાણીતા હતા અને પોતાની જાતને એ કા કૃષ્ણની ગોપી તરીકે છે એ ઓળખાવતા હતા આગળ જોઈએ પ્રેમાનંદ તો કે એમનો જન્મ ક્યાં થયો હતો તો કે વડોદરામાં અને એમને શું કહેવાય છે તો કે આખ્યાનના શિરોમણી કહેવામાં આવે છે એટલે એમનું આખ્યાન ખૂબ જ જાણીતા છે અવારનવાર તમને પરીક્ષામાં પણ પૂછાતા હોય છે અને એમના માનમાં પણ એક એવોર્ડ અપાય છે જેનું નામ શું છે પ્રેમાનંદ એવોર્ડ આગળ જોઈએ ત્રીજું છે નર્મદ તો કે નર્મદનો જન્મ ક્યાં થયો હતો તો કે નર્મદનો જન્મ છે એ સુરતમાં થયો હતો અને નર્મદે ગુજરાતી ભાષાનો શબ્દ ક્રોસ જે નર્મકોષ તરીકે જે ઓળખાય છે એ સૌ એમની રચના કરી હતી આ સિવાય ઘણા બધા છે એ એમણે સાહિત્યના પુસ્તકો લખ્યા હતા અને આનું એક વાક્ય છે એ ખૂબ જ જાણીતું હતું કે ભાઈ કલમ તારા ખોળે માથું મૂકું છું એટલે પોતે છે એ સાહિત્યમાં એમણે ઘણું બધું પોતાનું યોગદાન આપેલું હતું અને એમના મનમાં છે એ દક્ષિણ ગુજરાતમાં એક યુનિવર્સિટી બનાવવામાં આવી છે એમના મનમાં એક લાઇબ્રેરી બનાવવામાં આવી છે અને જે એમ કહી શકાય કે જ્યારે વિધવાઓ જે સ્ત્રીઓ હતી એનું એ સમયમાં છે સમાજમાં સ્થાન કેવું હતું નીચું હતું તો એ સ્ત્રીઓને છે એ સન્માન મળી રહે અને એને રહેવાની વ્યવસ્થા થઈ રહે એટલે નર્મદે છે એ પોતાના ઘરમાં છે એ રહેવા માટેની વ્યવસ્થા પણ કરી આપી હતી એટલે એમ કહી શકાય સુધારક પુરુષ તરીકે પણ કોની ગણના કરવામાં આવે તો કે નર્મદની કરવામાં આવે છે ચોથા છે અખો તો આને કહેવાય જ્ઞાની કવિ તરીકે ઓળખાય છે કે જેમનો અમદાવાદમાં વિજાપુરમાં એમનો જન્મ થયો હતો અને એમના માતા પિતાને તો કંઈ ખાસ એવો ઉલ્લેખ નથી પણ એમની ધર્મની માનેલી બેન હતી જમના અને એવું અમુક કારણોથી એમની પર પણ એમ કહી શકાય કે ભાઈ એમની પણ સાથે વિશ્વાસ રહેતો નથી અને પછી તો કે ભાઈ દૈત્યનો જે સિદ્ધાંત શંકરાચાર્યનો જે છે બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે એમની ઉપર પોતે લખે છે અને આ કેવું કહેવાય છે એમને તો કે જ્ઞાની કવિ કહેવામાં આવે છે અથવા જ્ઞાનનો વડલો તરીકે ઓળખવામાં આવે છે કોને તો કે અખો જે અક્ષયદાસ સોની એનું મૂળ નામ હતું તો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખવાની છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ આપેલો છે કઈ નદી નર્મદા અને તાપી વચ્ચે છે એ વહે છે કઈ નદી છે એ નર્મદા અને તાપી વચ્ચે વહે છે ઓપ્શન એ ઓજત ઓપ્શન બી ઉબેણા ઓપ્શન સી સરસ્વતી અને ઓપ્શન ડી કેમ તો કઈ આવશે મિત્રો તો કે ભાઈ નર્મદા અને તાપી નદી વચ્ચે કઈ આવશે તો કે કેમ નદી છે એ વહે છે તો આ માહિતી આપણે આટલી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર મૂળભૂત ફરજોનો ઉલ્લેખ બંધારણમાં કયા ભાગમાં કરવામાં આવ્યો છે ઓપ્શન એ બે ભાગ નંબર બે ઓપ્શન બી ભાગ નંબર ત્રણ ઓપ્શન સી ભાગ નંબર ચાર અને ઓપ્શન ડી ભાગ નંબર ચાર એ તો મૂળભૂત ફરજોની વાત કરેલી છે તો મૂળભૂત ફરજો છે એનો જવાબ શું આવશે મિત્રો તો કે ભાઈ ભાગ ચાર એ જેને અંગ્રેજીમાં શું કહેવાય તો કે ફંડામેન્ટલ ડ્યુટી શું કહેવાય ફંડામેન્ટલ ડ્યુટી હવે આમાં અનુચ્છેદ ક્યાંથી ક્યાં સુધી છે મૂળભૂત ફરાજોમાં તો કે ભાઈ એકાવન એ એકાવન એ છે એ હમણાં અનુચ્છેદ એમાં જોવા મળે છે હવે બાકીની વાત કરીએ તો કે ભાઈ ભાગ નંબર બે તો ભાગ નંબર બેમાં શેની વાત છે તો કે નાગરિકતાની વાત છે ભારતમાં કેટલી રીતના નાગરિકતા મળે છે કેટલી રીતના નાગરિકતા ગુમાવી શકાય છે એમની સંપૂર્ણ ચર્ચા આપણે ભાગ બેમાં કરેલી છે જેમાં અનુચ્છેદ વાત કરીએ તો અનુચ્છેદ ક્યાંથી ક્યાં સુધી છે તો કે પાંચથી અગિયાર છે એ અનુચ્છેદ ભાગ નંબર બેમાં છે વાત કરીએ ભાગ નંબર ત્રણમાં તો કે અનુચ્છેદ છે બારથી પાંત્રીસ જેમાં મૂળભૂત અધિકાર છે શું આપેલું છે તો કે મૂળભૂત અધિકાર જેમને શું કહીએ છીએ તો કે ફંડામેન્ટલ રાઇટ્સ કહેવામાં આવે છે એટલે કે બધા જ અધિકાર છે કેમ કયા ભાગમાં આપેલા છે તો કે ભાગ નંબર ત્રણમાં આપેલા છે ચોથું જોઈએ તો કે આ ભાઈ ભાગ નંબર ચાર તો કે એમાં જ અનુચ્છેદ ક્યાંથી ક્યાં સુધી છે તો અનુચ્છેદ છે એ છત્રીસથી એકાવન સુધી છે એ કેમાં આપેલું છે તો કે ભાગ નંબર ચારમાં તો એમને નામ શું છે ભાગ નંબર ચાર તો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા ભાગમાં આપેલું કયા ભાગનું નામ છે તો કે ભાગ નંબર ચારનું નામ છે અને એમાં અનુચ્છેદ કેટલી છે તો કે છત્રીસથી એકાવન સુધીની અનુચ્છેદોનો સમાવેશ થાય છે અને ચાર એ મૂળભૂત ફરજો જેમાં એકાવન એનો સમાવેશ થાય છે અને આમાં એકાવન એ બી સીડી એમ કરતાં કરતાં કુલ અગિયાર છે એ મૂળભૂત ફરજો જોવા મળેલી છે તો આટલી માહિતી આપણે આમાંથી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના મહાનુભવોમાંથી કોણ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવેલી નથી એટલે કે કાર્યકારી રાજ રાષ્ટ્રપતિ છે એ રહી ચૂક્યા નથી ઓપ્શન એ વીવી ગીરી ઓપ્શન બી એમ હદેતુલ્લા ઓપ્શન સી ફકરુદ્દીન અલી અહેમદ અને ઓપ્શન ડી બીડી જત્તી તો આમાંથી કયા વ્યક્તિ છે એ ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ રહી શક્યા નથી તો કયા આવશે તો કે ફકરુદ્દીન અલી અહેમદ છે એ કાર્યકારી રાષ્ટ્રપતિ રહી ચૂક્યા નથી બાકીના બધા છે એ કાર્યકારી રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે હવે વાત કરીએ તો કે પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ કોણ હતા તો કે શ્રી વિવી ગીરી હવે આ વિવી ગીરનું છે મિત્રો આપણે રામ નામ ઉપનામ પણ પૂછાઈ ગયું એમનું પૂર્ણ નામ પણ આપણે પરીક્ષામાં પૂછાઈ ગયું છે એમનું પૂર્ણ નામ શું છે એ તમારે પરીક્ષામાં તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે વિવી ગીરીનું પૂર્ણ નામ શું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે એટલે પ્રથમ ઉપરાષ્ટ્ર કાર્યકારી રાષ્ટ્રપતિ કોણ આવશે તો કે વિવી ગીરી પછી એમના પછી કોણ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો કે એમ હિદાયતુલ્લા અને ત્રીજા કોણ બને છે બીડી જતી તો એક આગળ પરીક્ષામાં એવો પણ સવાલ બની ગયો પૂછાઈ ગયેલો છે કે સૌ પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ રહ્યા હોય અને પછી કાયમી રાષ્ટ્રપતિ રહી ચૂક્યા એવા કોણ હતા રાષ્ટ્રપતિ તો વીવી ગીરી એ પહેલાં સૌ પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ હતા અને પછી ચૂંટાઈને આવે અને પછી પોતે રાષ્ટ્રપતિ બને છે તો આ રીતના પણ આમાં સવાલ આપને બની ચૂકે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જય હિન્દ જય ભારત અસ્તુ